पक्षी बनूं उड़ती फिरूं मस्त गगन में, आज मैं आजाद हूँ दुनिया के चमन में। पक्षी बनूं उड़ती फिरूं मस्त गगन में, आज मैं आजाद हूँ दुनिया के चमन में। અરે જો તો ખરો, આટલા બધા પતંગ ને જાત જાત ની ફિરકીઓ લાવો છું કોના માટે? કોના માટે એટલે આપણા માટે યાર, પણ હવે આવ મરે। અરે યાર, કમાલ નો માણસ છે યાર તું। હું તને એમ કહું છું કે ઉંમર ને અને આપના શોખ ને શું લેવા દેવા, પણ ઉત્તરાયણ ને તો હજી 3 દિવસ ની વાર છે। તને તો ખબર છે કે આપણે તો થોડા દિવસ પહેલાથી જ ઉત્તરાયણ શરૂ કરી દઈએ છે, એટલે આ વખતે પણ ઉત્તરાયણ 3 દિવસ વહેલી શરૂ કરવાની। અરે યાર ભરતલાલ, આવતીકાલ નો દિવસ તો આ પતંગો ને કિન્યા બાંધવામાં જશે। મહેશ, મને હવે એ કામ માં બહુ કંટાળો આવે છે। કઈ વાંધો નહીં, પણ કિન્યા બાંધવાની અંદર તું મને કંપની તો આપીશ કે નહીં? આ વખતે તો નક્કી કર્યું છે કે તારા ધાબે નહીં પતંગ ઉડાડવાના છે। એ કાટા ઢીલિયા, ફિર 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 ભાઈ 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 મહેશ, ભલે તારે મારા ઘરે ઉત્તરાયણ મનાવી હોય તો મનાવજે, તું ધાબે ચડીને પતંગો ચગાવજે, હું તને સાથ નહીં આપું। અરે મારા ભાઈ, તું કેમ આમ પાણીમાં બેસી જાય છે યાર? અરે ઉત્તરાયણના 2-4 દિવસ પહેલા પતંગ ચગાવવાની શરૂઆત કરવાની, અને ઉત્તરાયણ પતી જાય પછી 2-4 દિવસ તો પતંગ ચગાવવાના જ। ભાઈ મહેશ, આપણા આનંદ અને ઉમંગ ને આપણે કાબુમાં રાખવા જોઈએ। તું આજે કેમ આવું બોલે છે ખબર નથી પડતી। તને ખબર છે, જો હું ડબલ કાચ પાયેલી દોરી લેતો આવ્યો છું, ખાસ ડબલ કાચ પાયેલી, અને તારા માટે તો ચાઇના દોરી લાવ્યો છું, ચાઇના ખાસ મોંઘા ભાવની। અને તું યાર હા આમ આમ ઢીલી ઢીલી વાતો કરે છે। શું કહ્યું? ડબલ કાચ પાયેલી દોરી? હા ડબલ કાચ પાયેલી, અને આ ફિરકીમાં ચાઇના દોરી? ચાઇના દોરી? અરે તું જોજે તો ખરો, તારી કોઈ પતંગ કાપે તો કેજે, તારી દોરી છે ને ભળભલાની છુટ્ટી કરી નાખશે। આપણે તો બસ પતંગ ચગાવીને બેસી જ રહેવાનું, અને થોડી થોડી વારે બૂમ પાડવાની કહેવાની, હે કાતા હે કાતા હે કાપ્યો છે। તું કેમ આમ સિરિયસ થઈ ગયો છે? કઈ માઠા સમાચાર છે કે શું? ના ભાઈ। તો પછી યાર આમ ગમગીન ને ઉદાસ કેમ થઈ ગયો છે? અરે યાર ઉત્તરાયણ એ તો ઉલ્લાસનું પર્વ છે। ઉલ્લાસનું પર્વ છે પણ પતંગ પ્રેમીઓ માટે, પક્ષીઓ કે પક્ષી પ્રેમી માટે નહીં। હું કઈ સમજ્યો નહીં યાર, આ હમણાં ત્યાં જે ડબલ કાચ પાયેલી અને ચાઇનીઝ દોરીની વાત કરીને, એ દોરીઓ નિર્દોષ પક્ષીઓની કતલનું કારણ બને છે, એની ખબર છે તને? અરે આ જ દોરીઓ પક્ષીઓના ગળે, એમની પાંખોમાં અને પગમાં વીંટળાઈ વળે છે, પછી શું થાય છે એની ખબર છે તને? અરે ઘાયલ, લોહી નીગરતા, તરફડિયા મારતા અને મોતના મુખમાં ધકેલાઈ જતા પક્ષીઓને વાચા નથી, પણ એમની વેદનાનો અણસાર આવે છે તને? તારી વાત તો સાચી છે, પણ આ દિશામાં તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું। ફક્ત તું નહીં, તારા જેવા કંઈક પતંગ પ્રેમીઓ આ દિશામાં વિચારતા હોતા જ નથી, પણ હકીકત એ છે કે આપણી વધુ પડતી ગેલછાને લીધે પક્ષીઓ રીબાય છે, પીડાય છે, એમને બહુ વેદના થાય છે। આ તો જે મેં જોયું છે એ તને કહું છું, આપણે ચડાવેલા પતંગની દોરીઓથી ના થવાનું થાય છે। પણ આ બાબતમાં બહુ ઓછા લોકોને ખબર હશે, લોકો તો પોતાના શોખમાં અને પોતાની મસ્તીમાં જ ગુલતાન હોય છે। પણ ભાઈ મહેશ, કેટલાય પક્ષીઓ, પછી તે ગીધ હોય કે કબૂતર,
મોર હોય કે પોપટ, ચામાચીડિયું હોય કે કાગડો, ઘુવડ હોય કે પેલિકન, આ બધાની દશા ખૂબ જ દયાજનક બની જાય છે. કોઈની આંખ ગવાય છે તો કોઈના પગ, કોઈની પાંખો કપાય છે તો કોઈની ડોક, પણ નથી તો આપણને એમના ડુસકા સંભળાતા કે નથી તો એમનો તરફડાટ જોવાની આપણને ફુરસત. મહેશ, મને એમ થાય છે કે આપણે માણસો આટલા બધા નિષ્ઠુર કેમ? હવે મને સમજાયું કે હું આવ્યો ત્યારે ભરતકુમાર આ સારા વિચારમાં હતા અને કોના દુખે આટલા બધા દુખી હતા. ભાઈ મહેશ, આપણે માણસો છીએ એટલે ઉત્સવ ઉજવવાનો આપણને અધિકાર છે, પણ આપણો શોખ પક્ષીઓના મોતનું કે વેદનાનું કારણ બને તો આપણો અંતરાત્મા ના ડંખે? ડંખે ડંખે, જરૂર ડંખે. ભાઈ, આ બધું સાંભળ્યા પછી ને જોયા પછી તો મારો અંતરાત્મા ડંખે છે. એમ થાય છે કે નથી ઉજવી ઉત્તરાયણ. જાઓ, આપણે આપણા શોખનો ભોગ આપ્યો પછી. ભાઈ મહેશ, તને ઉત્તરાયણનો આટલો બધો ગાંડો શોખ છે એટલે એક વાત જાણી જોઈને મેં તને નથી કહી. કઈ વાત? યાદ છે ગઈ સાલ તું શંકરભાઈને ત્યાં આવી જ ડબલ કાચ પાયેલી દોરી લઈને આવેલો? હા, અને પછી ખેંચી ખેંચીને 20 પતંગ કાપ્યા હતા. હા, અને મેં કાપેલી 2 ફુદ્દીઓ, તે પણ 2 નાના છોકરાઓની. એ ભાઈ, દોરી દોરીનો ફેર તો ખરો ને. બસ આજ મારે તને કહેવું છે. તને યાદ છે તારો પતંગ આકાશમાં એટલો ઊંચે ગયો, એટલો ઊંચે ગયો કે દેખાતો પણ બંધ થઈ ગયો, અને પછી એમાં કશુંક ફસાયું, તારો પતંગ નીચે ગયો અને એક મોટી ઢાલે તારો પતંગ કાપી નાખ્યો. હા, અને પછી ફોન આવેલો. મારો ભત્રીજો ધાબા પર પતંગ ચડાવવા ચડ્યો હતો, એ પડી ગયો હતો. હું હોસ્પિટલ ગયો, જોકે એને બહુ વાગ્યું નહોતું. હા, બસ એ જ દિવસની હું વાત કરું છું. પછી તો નીચે રાડા રાડ થઈ ગઈ અને લોકો ભેગા થઈ ગયા. પણ કેમ? કેમ શું? તારા જ પતંગની દોરી સમડીની પાંખોમાં વીંટળાઈ ગયેલી, પછી તારો પતંગ કપાયો, સમડી પડી એક વીજળીના તારમાં ઊંધી લટકતી હતી, અને બિચારી લોહી નીંગરતી સમડી. પછી પછી શું થયું? પછી જીવદયા સંસ્થાના સ્વયંસેવકો ત્યાં આવ્યા અને એ સમડીને વન ચેતના કેન્દ્ર વસ્ત્રાપુર લઈ ગયા. જોવા જાણવા માટે હું પણ ત્યાં ગયો. એમ? પણ ત્યાં તે શું જોયું? ત્યાં મેં હૃદય દ્રાવક દ્રશ્યો જોયા. કબૂતર લઈને આવે છે રાતે, આખી રાત, મતલબ ઝાડ ઉપર ઊંધું ગળામાં દોરી ફસે કે લટકતું હતું. અત્યારે સવારે ફોન આવે 15 મિનિટ પહેલા, એટલે અમે ત્યાંથી લઈને આવે. અને ગળામાં દોરી હતી અને ઊંધું લટકતું હતું, બહુ લગભગ 3rd ફ્લોર ની આસપાસ. એટલે ધાબા ઉપર ચડી અને અમે ત્યાંથી લાકડી લાંબી કરી અને એનાથી લઈને આવે. ખિસકોલી ખિસકોલી ઉપર દોરીથી ઉપરથી પટકાઈને અમારા કમ્પાઉન્ડમાં પડી. ધાબા ઉપર આમ ફરતી હોય અને દોરી આમ ઘસાતી હોય તો પેલી ખિસકોલી વચ્ચે આવી જાય ને, એટલે પછી એ રીતે ખિસકોલી કમ્પાઉન્ડમાં પડી, એટલે ત્યાંથી અમને થોડું લાગ્યું. પાણી છાંટીને પછી તમે લેતા આવ્યા. કુછ ખરાબ થાય છે પણ પતંગ ચગાવતા બી બધાને રોકી નથી શકાતા, એટલે મને ત્યાં સુધી ટ્રાય કરવાનો કે આપણે આ લોકોની ઇન્જરી ના થાય એનો ટ્રાય કરીએ. ઉત્તરાયણના સમય દરમિયાન પતંગની દોરીથી, જેમાં કાચ પાયેલી દોરી હોય કે ચાઇનીઝ દોરી હોય, એનાથી પુષ્કળ પ્રમાણમાં પક્ષીઓની પાંખ કપાય છે. એમાં સૌથી વધારે કબૂતરને ઈજા પામે છે, કારણ કે જે લેવલે કબૂતર ઉડે છે એ લેવલે પતંગ સૌથી વધારે ચગે છે. તેના પછી સમડી આવે છે, સમડીને પણ પુષ્કળ પ્રમાણમાં ઈજા થાય છે, અને તેનાથી ઓછા પ્રમાણમાં તેનાથી જે ઊંચે ઉડતા હોય, ગીધ છે, ફ્લેમિંગો છે, એ પ્રકારના પક્ષીઓ આવે છે. અને શિયાળાનો સમય હોવાથી માઇગ્રેટરી બર્ડ્સ પણ પુષ્કળ પ્રમાણમાં આવતા હોવાથી આ બધા પક્ષીઓને પણ ઈજા સારા એવા પ્રમાણમાં થાય છે. અને પતંગની દોરીથી જે ઈજા થાય છે એમાં કેટલાક બધા પક્ષીઓ એવા હોય છે જે કાયમી ધોરણે અપંગ બની જાય છે, અને એમની પાંખ સદંતર કપાઈ જાય છે, હાડકું બિલકુલ કપાઈ જાય છે. ત્યાં મોર, ગીધ, સમડી, ચામાચીડિયું, ચકલી, કબૂતર, પોપટ, કાબર, કાગડો, ઘણા બધા પક્ષીઓ હતા, પણ દયામણા, લાચાર, બિચારા બાપડા તરફડતા, વલવલતા, મનમાં ને મનમાં મૂંઝાતા, હપકી ગયેલા, વ્યથાભરી આંખો વાળા
અને હૈયામાં અકથ્ય વેદના ધર્મીને મોતની જાણે કે રાહ જોતા હોય તેવા પક્ષીઓ, નિશાસા નાખતા પક્ષીઓ. એ પક્ષીઓની નિસહાય આંખોથી માણસ જાતને તેઓ ઠપકો આપતા હતા, દયાની ભીખ માગતા પક્ષીઓ. આ બધું સાંભળીને તો મને બહુ દુઃખ થયું. જો હું ત્યાં હોત તો તું સહન ના કરી શક્યો હોત. મહેશ, હવે મોર ટવકો નહીં કરી શકે, કળા નહીં કરી શકે, એ ચકલી ચીચી નહીં બોલી શકે, અને એ કબૂતર ઘૂ 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 નહીં કરી શકે. પણ ત્યાં ગયેલા બધા પક્ષીઓ બચી તો જતા હશે ને? કોઈ બચે, કોઈ નાય બચે, પણ આપણાથી જોઈ ન શકાય. કોઈ ઘાયલ પક્ષીની પાંખો કપાઈ જાય તો કોઈ પક્ષીઓ પોતાનો પગ ગુમાવે, કોઈના ગળેથી લોહી ટપકતું હોય તો કોઈ કોઈ પક્ષીઓને દોરી આંખમાં વાગી હોય. ડોક્ટરો તો એમનાથી બનતા બધા પ્રયત્નો કરે, પણ જોઈને આપણો જીવ બળે. એક તો અબોલ પક્ષીઓ, અને એમાંય હવે તો સાવ લાચાર. ઓહ, આ બધું સાંભળીને મારો બહુ જીવ બળે છે. ના ના મહેશ, એવું નથી. તે કંઈ એ સાંભળીને જાણી જોઈને ઘાયલ નહોતી કરી. સાચી વાત છે ભરત, પણ એની આ દશા માટે, આ વેદના માટે, આ અકસ્માત માટે હું નિમિત્ત તો બન્યો ને? મને મારી જાત માટે અપરાધની ભાવના થાય છે. મહેશ, એ રાતે મારી છોકરીએ ખાધું નહીં, મને આખી રાત ઊંઘ ના આવી. હું જમ્યો પણ ના જમ્યા જેવું. હું પડખું ફરું, આંખો બંધ કરું ને બસ એ જ દ્રશ્યો દેખાય. ઘાયલ, તરફડતા, લોહી નીકળતા પક્ષીઓ. ઓહ, મારી દીકરી 15 દિવસ સુધી સુનમુન રહી. ઓહો, 15 દિવસ સુધી સુનમુન રહી? હા, મારી દીકરીએ મને પૂછ્યું, પપ્પા આ પક્ષીઓને પણ એમના નાના નાના બચ્ચા તો હોય ને, એમના બાળકો તો હોય ને? મેં કહ્યું, હા બેટા, એ ઉડી શકે નહીં, એટલે એમના મા બાપ એમના માટે ખોરાક લેવા નીકળે. સાચી વાત, એ મા બાપ પક્ષીઓ ખાવાનું લેવા નીકળ્યા હોય અને આવા ક્રૂર અકસ્માતનો ભોગ બને. એક બાજુ માળામાં બિચારા નાના પક્ષીઓ રોતા હોય અને બીજી બાજુ એમના લાચાર મા બાપ પક્ષીઓ રોતા હોય. પછી વિયોગમાં ઝૂરી ઝૂરીને અથવા ભૂખ ના માર્યા પક્ષીઓના બચ્ચા મરી પણ જાય. પણ આ વાત પતંગ ઉડાડનારા ક્યાં સમજે છે? ભાઈ મહેશ, એમાં હું ને તું પણ આવી ગયા. હો, 100 એ 100%. ગઈકાલની જ વાત કરું, મારો ભાઈબંધ પેલો રમેશ આરસી, હા પેલો બેંકવાળા, હા, એને હોસ્પિટલમાં દાખલ કર્યો છે એવી મને જાણ થઈ, એટલે હું નોકરી પરથી સીધો પહોંચી ગયો હોસ્પિટલ. હવે ત્યાં રાતના 11 વાગી ગયા. મોબાઈલ હું ઘરે ભૂલી ગયો હતો, એટલે તારી ભાભીને જાણ પણ ના કરી શક્યો કે મારે મોડું થવાનું છે. તો એ લોકોના જીવ તાળવે ચોટી ગયા હશે. હા, તે તાળવે ચોટી જાય ને. છોકરાઓને ક્યાં ક્યાં તો તપાસ કરવા મોકલ્યા, અને જયારે હું મોડે ઘેર ગયો ને ત્યારે એમના જીવ હેઠે બેઠા. બસ ત્યારે, આનું જ નામ લાગણી. બસ ત્યારે હું તને એ જ કહેવા માંગુ છું કે જેમ આપણને માણસોને અંદર અંદર લાગણી હોય ને, એવી રીતે પક્ષીઓને પણ અંદર અંદર લાગણી હોય. એમના પરિવારમાંથી સવારે નીકળેલું પક્ષી સાંજે ઘેર પાછું માળામાં ફરે ત્યાં સુધી બાકીના પરિવારજનોનું શું થતું હશે? આપણે તો માણસ છીએ, તપાસ પણ કરાવીએ, એ શું કરે? બસ, આજ દિન સુધી જે જાણે અજાણે ભૂલ થઈ છે ને, એ ભવિષ્યમાં હવે તો ક્યારે નથી થવા દેવી. પરત તો એના માટે શું કરવું જોઈએ? તું જ કે ને એના માટે શું કરવું જોઈએ. એના માટે મહેશ સમજદારી કેળવવી જોઈએ, અને આપણે માણસે પોતાની જાતને કેટલાક સવાલો પૂછવા જોઈએ. ભરત, તું આવું અઘરું અઘરું ના બોલો યાર, મારા જેવા માણસને કઈ સમજાય એવી વાત કર. સાવ સાદી ને સીધી તો વાત છે. આમ તો માણસને પક્ષીઓ ગમતા હોય છે, બરાબર છે? પોપટ જુએ અને એની સાથે વાતો કરવા લાગે, મોર કળા કરે અને માણસ ફોટા પાડવા લાગે, ચકલી ચીચી કરે અને એનો દિવસ સુધરી જાય. અરે કબૂતરને દાણા નાખવાનું તો માણસને બહુ ગમે, એટલે જ કહું છું માણસે પોતાની જાતને પૂછવું જોઈએ કે આમ તો પક્ષીઓ મને ગમે છે, હું પક્ષીઓને ચાહું છું, તો પછી ઉત્તરાયણના દિવસોમાં જ હું કેમ અવિચારી થઈ જાઉં છું? પક્ષીઓ પ્રત્યેનો મારો પ્રેમ ક્યાં જાય છે ઉત્તરાયણના દિવસોમાં? સાચી વાત છે, સાચી વાત છે ભરત. બસ ઉત્તરાયણ આવે એટલે 4-5 દિવસ પહેલાથી એક જ વાત, હેડો ધાબે ચડાવો પતંગ, હે કાટતા.
હે તોડ્યા, હે કિન્યાઓ માદો, હે દોડો, બસ ધમાલ ધમાલ ને ધમાલ. તો આવું કોણ કરે છે? આવી બૂમો કોણ પાડે છે? આવી ઘેલછા કોણ કરે છે? હું જ કરું છું પડતા. મહેશ, હવે એક વાત સમજી લે, જ્યાં વધારે પડતા વૃક્ષો હોય કે વીજળીના વાયર અને ટેલિફોનના તારનું ઝાડું હોય ત્યાં આપણે પતંગ ઉડાડવા જોઈએ નહીં. જો 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 આ પાછો તું નવી વાત લાવ્યો. ભાઈ તને તો ખબર છે કે આ મહેશભાઈ ને બહુ અઘરી વાતમાં સમજણ પડતી નથી, એટલે આ મહેશભાઈ ને સમજાય એવી ભાષામાં બોલ તો કઈ સમજણ પડે. હા, તો હવે સાંભળ અને મને જવાબ આપ કે પક્ષીઓ ક્યાં રહેતા હોય છે અને ક્યાં બેસતા હોય છે? ભાઈ લગભગ તો એ લોકો છે ને ઝાડ પર માળા બાંધીને રહેતા હોય છે, પણ બેસવામાં તો ઝાડ પર બેસતા હોય. અને હા, એકવાર હું રાયપુર થી કાંકરિયા જતો હતો ને ત્યારે વીજળીના તાર પર આમ પક્ષીઓ લાઈન સર બેઠેલા, આહા હા હા હા, શું સુંદર દ્રશ્ય લાગતું હતું. અને મારા ઘરની પાસે ટેલિફોન એક્સચેન્જ છે ને, ત્યાં આગળ વાયરોના બધા બહુ ઘૂંચળા છે, ત્યાં આગળ તો સાંજના સમયે બધા જ પક્ષીઓ આમ છે ને આમ ગોળાકારમાં બેઠા હોય, જાણે એમ લાગે કે એ લોકોની મીટિંગ ના ભરાઈ હોય. તો હવે તું મને કે વધારે પડતા વૃક્ષો હોય કે તારના જાળા હોય એવા વિસ્તારમાં આપણે પતંગ ઉડાડીએ તો અકસ્માત થવાની શક્યતા વધે કે ના વધે? વધે, વધે, 100% વધે. હા, અરે ભાઈ આપણા દોરીની અંદર બિચારા અબોલ પક્ષીઓના પગ ભરાઈ જાય, એમની ચાંચ ભરાય, એમની કલગી ભરાય, ક્યારેક એમની પાંખો ભરાઈ જાય તો બિચારા નીચે પડે, ઘાયલ થઈ જાય, દુખી થાય, અને એમને જોઈને આપણું દિલ દુખાય. હો ભરત, મને લાગે છે કે મને ઉત્તરાયણનો બહુ શોખ છે, પણ હવે છે ને મને વૈરાગ આવી ગયો છે. મને લાગે છે કે હવે હું ઉત્તરાયણ બાબતમાં છે ને ક્ષેત્ર સંન્યાસ લઈ લઈશ. ના ના મહેશ, તને પતંગો ચગાવવાનો આટલો બધો શોખ છે તો તું ક્ષેત્ર સંન્યાસ લઈ લે એવી સલાહ તો હું ના આપી શકું. પણ હા, સાવચેતીના કેટલાક મુદ્દાઓ તારે ધ્યાનમાં રાખવા જોઈએ. એ ડબલ કાચવાળી દોરી, ચાઇના દોરી અથવા પ્લાસ્ટિકની દોરી, એનો તો તું ઉપયોગ કરતો જ નહીં, કારણ કે એ દોરીઓ પક્ષીઓ માટે પ્રાણઘાતક હોય છે, જીવલેણ હોય છે. સાચી વાત છે, સાચી વાત છે. હો, એ દોરીઓ છે ને બિચારા અબોલ પક્ષીઓ માટે બહુ જીવલેણ અને પ્રાણઘાતક હોય છે. અને બીજું, સવારના પહોરમાં એટલે કે સૂર્યોદય વખતે અને સાંજે એટલે કે સૂર્યાસ્ત વખતે આપણે પતંગો ઉડાડવા જોઈએ નહીં. મોસ્ટલી પક્ષીઓ ઉડતા હોય છે અથવા ઝાડમાં અટવાયેલા જે ઝોલ જે આપણે કહીએ પતંગના જે હોય છે એ ની અંદર ઈ શું કહેવાય લપેટાઈ જાય છે, અથવા ઉડતા ઉડતા એની સાથે અથડાય તો જે ઘસરકો થાય એના કારણે મેઇનલી પાંખમાં અથવા ડોક અને છાતી એરિયામાં સૌથી વધારે ડેમેજ થાય છે. અને આ દોરો જે આપણે અહીંયા ઉત્તરાયણમાં વાપરીએ છીએ એ એટલો તેજ હોય છે અને એટલો સ્ટ્રોંગ હોય છે કે વલ્ચર ગીધ જેવા મોટા પક્ષીનો પણ આખો પાંખ કાપી નાખે છે, મોર જેવા મોટા પક્ષીનો પાંખ કાપી નાખે છે. ઉત્તરાયણનો તહેવાર ફક્ત એક જ દિવસનો છે, સૌથી પહેલા 14મી જાન્યુઆરી. આપણે ત્યાં ઉત્તરાયણ 1 જાન્યુઆરીથી લઈને 17મી 18મી જાન્યુઆરી સુધી મનાવવામાં આવે છે. આપણે એક જ દિવસ પતંગ ચગાવીને પણ આનંદ લઈ શકીએ. બીજી વસ્તુ, પતંગ ચગાવવાનો સમય જે છે, સવારે જ્યારે પક્ષી માળામાંથી બહાર નીકળે એ સમય, એટલે સવારનો 6 થી 9 વાગ્યા સુધીનો આશરે સમય ગણાય. 9 વાગ્યા પછી તમે પતંગ ચગાવવાના શરૂ કરો, અને સાંજે જ્યારે પક્ષી માળાની અંદર પાછા જાય છે એ સમય, એટલે કે લગભગ 5:30 પછી, 5 થી 5:30 પછી પતંગ ચગાવવાનું આપણે જો બંધ કરી દઈએ તો ઈજાનું પ્રમાણ ખૂબ જ ઘટી જાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે પક્ષીઓ વધારે સક્રિય હોય છે, એટલે એવા સમયે પતંગો ઉડાડીએ તો એમને ઈજા થવાની શક્યતાઓ વધારે રહેલી છે. સાચી વાત છે, વધે વધે વધે. અને સાંજે ને સવારે તો છે ને આપણે માણસો વધારે સક્રિય હોઈએ છીએ. સવારે ઓફિસ જવાની દોડમદોડ અને સાંજે ઓફિસ થી પાછા ધાબડવાની દોડમદોડ. 100% વધે. અને મહેશ,
આમ તો ઉત્તરાયણનો તહેવાર એક જ દિવસનો, પણ તે છતાં એની અગાઉ બે ત્રણ દિવસ અને પછીથી બે ત્રણ દિવસ આપણે પતંગ ઉડાડીએ એ બરાબર કહેવાય? બરાબર તો ના જ કહેવાય હો. ઉત્તરાયણનો તો એક જ દિવસ હોય છે, પણ પછી શું થાય છે ઉત્તરાયણ પછી ખબર છે? ઘણી વાર પેલા ઝાડ પર અને પેલા તાર પર અને પેલા ટેલિફોનના થાંભલા પર આ બધી પતંગની દોરીઓના જે ને ઘૂંચળા લાગેલા હોય છે, એ બધા આ પક્ષીઓ માટે છે ને જોખમકારક હોય છે. જ્યાં સુધી કોઈ એને કાઢે નહીં ને ત્યાં સુધી બિચારા પક્ષીઓના તો જાન જોખમમાં જ રહે છે. ખરેખર ભરત, હવે મેં નક્કી કર્યું છે કે હવે હું છે ને ક્યારે પતંગને હાથ નહીં લગાડું. વાહ, હૃદય પરિવર્તન આનું નામ. યસ, અને હવે છે ને હું સક્રિય થઈ જવા માંગુ છું. પણ શેમાં? પક્ષી બચાવો અભિયાનમાં. આજે જ વનચેતના કેન્દ્ર વસ્ત્રાપુર ખાતે જઈને એ લોકોને કહીશ કે મને તમારા અભિયાનની અંદર સાથે લઈ લો. અને ઉત્તરાયણ વખતે ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરવાનું મને ગમશે. વાહ, ઘાયલ થયેલા પક્ષીની સારવાર કરવાનું તને ગમશે તો શું મને નહીં ગમે? જોજે પાછો એકલો ના પહોંચી જતો. તારે આવું છે? હાસ તો ચાલ, એક થી ભલા. અમદાવાદ જેવા શહેરી વિસ્તારોમાં પક્ષીઓને ખૂબ જ નુકસાન થતું હોય છે. પક્ષીઓને થતું નુકસાન અટકાવવા માટે વન વિભાગ દ્વારા છેલ્લા 5 વર્ષથી પક્ષી બચાવો અભિયાન, એક મોટો અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે. ઉત્તરાયણ દરમિયાન તમામ સંસ્થાઓનો એક જ જગ્યામાં ભેગા કરી સદર જગ્યામાં સારવાર કરવાની કોશિશ કરી અને સફળતા પણ મળી. આ પ્રક્રિયા જે છે ધીરે ધીરે કરીને અમે ગુજરાતના બીજા શહેરોમાં બી પ્રસરી રહ્યા છે, જેથી કે પક્ષીઓને બચાવી શકાય અને એનાથી પક્ષીઓ પ્રત્યે પ્રેમ થાય, લોકોમાં જાગરૂકતા આવે અને સમગ્ર ઇકોલોજી, ગુજરાતની ઇકોલોજી જેમાં પક્ષીઓનું વિશેષ સ્થાન છે, એની અમે જાળવણી કરી શકીએ. મારી જાહેર જનતાને અપીલ એવી છે કે થોડીક સંવેદનાશીલ દાખવે અને નાના નાના ભડકાઓ પતંગ ચગાવે એમ વાંધો નથી, પણ મોટા વ્યક્તિઓ પતંગ ચગાવવાથી થોડાક પરહેજ કરે. ચાઇનીઝ દોરી જે ખૂબ મજબૂત હોય છે એને ના વાપરે અને કાચ લગાડેલી દોરીનો ઉપયોગ ના કરે. પંખીઓની ગતિવિધિઓ સવારે જ્યારે કે સૂર્ય ઉદય થાય છે અને સાંજે જ્યારે સૂર્ય અસ્ત થાય છે એ બે સમય દરમિયાન વધારે હોય છે. પતંગ ચગાવવાની મજા એ પંખીઓની સજા છે. સારો એન્ડ સાચો સંદેશ આમ જનતા સુધી જાય તો તે લોકો એનાથી પરહેજ કરતા થશે. चली चली रे पतंग मेरी चली रे, चली चली रे पतंग मेरी चली रे, चली बादलों के पार होके डोर पे सवार सारी दुनिया ये देख देख चली रे. આપણો તહેવાર કોઈને દુઃખનું કારણ બને, કોઈની પીડા વ્યથા કે વેદનાનું કારણ બને અને એથી એ આગળ વધીને કોઈના મૃત્યુનું નિમિત્ત બને, એથી કલંક રૂપ બીજું તો શું હોય શકે? શું એવું ન બની શકે કે આપણે તહેવારના દિવસે જ તહેવાર ઉજવીએ? શું એવું ન ગોઠવી શકાય કે કોઈ મોટા મેદાન જેવા ચોક્કસ સ્થળને પસંદ કરી ત્યાં જ આપણે આ તહેવાર ઉજવીએ, પતંગ ચગાવવાનો આનંદ લઈએ, કાપવાનો નહીં, અને પક્ષીઓના મોતનું નિમિત્ત બનતી પેલી વધુ કાચ પાયેલી દોરીને અને પ્લાસ્ટિકની દોરીને આપણે તિલાંજલિ આપી દઈએ તો કેમ રહે?
મારી જાહેર જનતાને અપીલ એવી છે કે થોડીક સંવેદનાશીલ દાખવે અને નાના નાના ભડકાઓ પતંગ ચગાવે એમ વાંધો નથી, પર મોટા વ્યક્તિઓ પતંગ ચગાવવાથી થોડાક પરહેજ કરે. ચાઇનીઝ દોરી જે ખૂબ મજબૂત હોય છે એને ના વાપરે અને કાચ લગાડેલી દોરીનો ઉપયોગ ના કરે. પંખીઓની ગતિવિધિઓ સવારે જ્યારે કે સૂર્ય ઉદય થાય છે અને સાંજે જ્યારે સૂર્ય અસ્ત થાય છે એ બે સમય દરમિયાન વધારે હોય છે. પતંગ ચગાવવાની મજા એ પંખીઓની સજા છે. સારો એન્ડ સાચો સંદેશ આમ જનતા સુધી જાય તો તેઓ લોકો એનાથી પરહેજ કરતા થશે. ગગન ના પંખેરુ તું કાનબ પાછો આવે, મન તારી યાદ સતાવે. ઓ નીલ ગગન ના પંખેરુ તું કાનબ પાછો આવે, મન તારી યાદ સતાવે. ઓ નીલ ગગન ના પંખેરો પંખેરો. જોકે તહેવારો તો વર્ષોથી ઉજવાય છે, પતંગનો આ તહેવાર ઉત્તરાયણ એ તો વર્ષો જૂનો તહેવાર છે, તો પછી ઉત્તરાયણ વખતે પક્ષીઓની પાંખો કપાય, તેઓ તરફડે, ચાલી ન શકે, ઉડી ન શકે, મોતને ભેટે અને આપણી નજર સામે એક દુઃસ્વપ્ન મૂકીને ચાલ્યા જાય. શું થઈ શકે આવા સંજોગોમાં, શું કરવું જોઈએ? ઘાયલ કરી રહ્યા છે અથવા એનો જીવ લઈ રહ્યા છે જેનો આપણને કોઈ જ હક નથી. ઘણા બધા લોકોને પતંગ ચડાવવાનું છોડાવડાવી દીધું છે. શહેરોની અંદર પણ જો આવી પ્રવૃત્તિઓ ચાલુ થાય તો આપણે ઘાયલ થયેલા પશુ પક્ષીઓને આપણે બચાવી શકીએ. આ વર્ષે ખૂબ જ વધારે પ્રમાણમાં પક્ષીને બચાવવાની સફળતા મળેલ છે. સ્વૈચ્છિક સંસ્થાના અને આપણા ડિપાર્ટમેન્ટના કર્મચારીઓનો સતત વ્યવસ્થિત રીતે કામગીરી કરવાના કારણે આ પક્ષી બચાવ અભિયાન કાર્યક્રમ ખૂબ સફળ થયું. પંછી બનું ઉડતી ફિરું મસ્ત ગગન મેં, આજ મેં આઝાદ હું દુનિયા કે ચમન મેં. પંછી બનું ઉડતી ફિરું મસ્ત ગગન મેં, આજ મેં આઝાદ હું દુનિયા કે ચમન મેં. અરે અરે આ શું, પોતાની આગવી મસ્તીમાં ઉડતા ભોળા નિર્દોષ અને સહુ કોઈને વહાલા લાગે તેવા પક્ષીઓનો આ તે કેવો અંજામ! ના, આ બન્યું તે બરાબર નથી, આવું ન જ બનવું જોઈએ. પણ તો આ બન્યું કેમ, કોને જવાબદાર ગણીશું આના માટે? ઉત્તરાયણ દરમિયાન ઘણા પક્ષીઓને નુકસાન થાય છે, એટલે એના માટે વિશેષ આયોજન કરવું જોઈએ કે સવારનું જે સમય હોય અને સાંજનું જે સમય હોય, જ્યારે પક્ષીઓ ઉડતા હોય નીકળતા હોય ત્યારે જે છે પતંગો થોડા ઓછી ઉડાવવામાં આવે. ખુલ્લા મેદાનોમાં જ્યાં પક્ષીઓ નથી અને પક્ષીઓ ઓછી સંખ્યામાં હોય ત્યાં પતંગો ઉડાવવામાં આવે.
આ વર્ષે 3-4 વર્ષના અમારા અનુભવથી અમે જોયું કે સ્વૈચ્છિક સંસ્થાઓ લોકો પણ ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમમાં જોડાયા છે અને એ લોકો પણ એમાં કંધેથી કંધામાં લાવીને ખૂબ આગળ વધી રહ્યા છે અને સારું કામ કરે છે.